नमस्ते विद्यार्थी मित्रों, आपणे बजारनो चित्रपाटनो अभ्यास कर्या बाद केटलाक तेना प्रश्न जवाबनो अभ्यास करिए। तो क्वेश्चन एक एम छे के प्रश्ननी नीचे आपेला विकल्पोमांथी साचो विकल्प पसंद करो। तमने केटलाक नीचे विकल्पो आपेला छे एमांथी साचो विकल्प पसंद करीने लखवानो रहेशे। तो पहेलो विकल्प एम छे के बजारना चित्रमां दर्शावेली बाबतोमांथी खरेखर कोने सौथी वधु महत्व आपवामां आव्युं छे? तो एना ऑप्शन छे ए खावा पीवाने, बी फरवाने, सी खरीदीने अने डी अकस्मातने। तो एनो जवाब आवशे के डी अकस्मातने। केनो जवाब से केने महत्व आपवामां आव्युं छे? तो के अकस्मातने महत्व आपवामां आव्युं छे। पछीनो प्रश्न छे तो के बजारना चित्रमां केटला पोलीसो देखाय छे? केटला पोलीसो देखाय छे बजारना चित्रमां? ए 4, बी 3, सी 5 કે ડી 7। કેટલા પોલીસ દેખાય છે તમને? તો કે બજારના ચિત્રમાં 3 પોલીસ દેખાય છે। એના પછીનો છે કે કોઈ પણ અકસ્માતમાં તાત્કાલિક સારવાર માટે 108 નંબરની વાન બોલાવવા માટે કયા નંબર પર ફોન કરવો જોઈએ? મિત્રો, તમને પ્રશ્નમાં જવાબ આપેલો છે, જો તમે ધ્યાન આપો તો ખબર પડી જાય કે 108 નંબરને વાન બોલાવીને છે તો કયા નંબર ડાયલ કરવાના રહેશે? તો કે એ 198, બી 100, સી 108, ડી 111। તો કયા નંબર ડાયલ કરશું આપણે? 108 નંબર ડાયલ કરશું આપણે। એના પછીનો છે ક્વેશ્ચન 2, એના નીચેના પ્રશ્ન જવાબ આપવાના છે। તો પહેલો પ્રશ્ન એમ છે કે બજારના ચિત્રમાં સાને સાની દુકાનો દેખાય છે? સાને સાની દુકાનો દેખાય છે? તો કે બજારના ચિત્રમાં નાસ્તા હાઉસ, સીડી કોર્નર, બુક સ્ટોર, લેડીઝ ટેલર, ચશ્માઘર અને પ્રોવિઝન સ્ટોરની દુકાનો દેખાય છે। કઈ કઈ દુકાનો દેખાય છે તમને? તો કે આ નાસ્તા હાઉસ છે, સીડી કોર્નર, બુક સ્ટોર, લેડીઝ ટેલર, ચશ્માઘર અને પ્રોવિઝન સ્ટોરની દુકાનો દેખાય છે। પછીનો બીજો પ્રશ્ન છે કે બજારના ચિત્રમાં કેટલા વૃક્ષો દેખાયેલા છે? તો તમે ચિત્રપટ જોયું હોય ને તો તમે વૃક્ષો ગણી શકશો એમાંથી વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા એમ પણ જવાબ લખી શકીએ આપણે કે બજારના ચિત્રમાં છૂટાછવાયા કેટલાક વૃક્ષો દેખાય છે? ક્યાં દેખાય છે? છૂટાછવાયા કેટલાક વૃક્ષો તમને દેખાય છે। પછી છે ત્રીજો પ્રશ્ન કે બજારના ચિત્રમાં કયા કયા વાહનો દેખાય છે? ચિત્રમાં જુદા જુદા વાહનો દર્શાવવામાં આવ્યા છે, તો કયા કયા ચિત્રો દેખાય છે બજારમાં? તો કે બજારના ચિત્રમાં ટેન્કર, બાઇક, પોલીસ વાન, 108 એમ્બ્યુલન્સ, મોટર, બસ, રિક્ષા, લારી વગેરે વાહનો દેખાય છે। આ તમામ પ્રકારના વાહનો ચિત્રમાં દેખાય છે। હવે ક્વેશ્ચન 3, નીચેના પ્રશ્નનો જવાબ આપો। બજારના ચિત્રમાં શું શું દેખાય છે? તમને ચિત્ર પાઠ્યપુસ્તકમાં ચિત્ર આપેલું છે, તો એ સમગ્ર ચિત્રમાં તમને શું શું દેખાય છે તેની તમારે યાદી લખવાની રહેશે। તો બજારના ચિત્રમાં શું શું દેખાય છે? તો કે ટેન્કર, પહેલાં તો અકસ્માત થયેલો દેખાય છે, પછી ટેન્કર, 108 વાન એટલે શું? એમ્બ્યુલન્સ, પછી પોલીસ વાન, પોલીસ, મોટર, બસ, રિક્ષા, લારી, પ્રોવિઝન સ્ટોર, શોપિંગ કોમ્પ્લેક્સમાં સીડી કોર્નર, બુક સ્ટોર, લેડીઝ ટેલર, ચશ્મા, નાસ્તા હાઉસ, શોપિંગ મોલ, સ્કૂલ વગેરે દેખાય છે। હવે વિદ્યાર્થી મિત્રો, એના પછીનો પ્રશ્ન છે ને એ ખૂબ જ અગત્યનો છે કે વાહન ચલાવતી વખતે કઈ કઈ બાબતોની સાવધાની રાખવી જોઈએ? તમે વાહન તો ચલાવતા હશો તો તમારે એટલી સાવધાની રાખવાની રહેશે। કઈ કઈ સાવધાની રાખવાની છે? તો કે વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોને ધ્યાનમાં રાખી તેનું પાલન કરવું જોઈએ, વાહન વધુ ઝડપથી ચલાવવું ન જોઈએ અને ચાલુ વાહનને ગીતો સાંભળવા ન જોઈએ કે મોબાઈલ પર વાતચીત કરવી જોઈએ નહીં। આ તમામ પ્રકારના નિયમો જો તમે ધ્યાનમાં રાખો તો અકસ્માત થાય જ નહીં। એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3, જ્યાં અકસ્માત થયો હોય ત્યાં એકત્રિત થયેલા લોકો શી વાતચીત કરતા હશે?
તમે રસ્તામાં જતા હશો, ઘણી વખત અકસ્માત તો જોયા જ હશે કે અકસ્માત થાય કે કંઈ પણ દુર્ઘટના થાય તો લોકો બધા શું છે એકઠા થઈ જાય, એકત્રિત થઈ જાય છે. તો એકઠા થયેલા લોકો અંદર અંદર શું વાતચીત કરતા હશે તેના વિશે આપણે જવાબ લખવાનો છે. તો કે અકસ્માત થયો હોય ત્યાં એકત્રિત થયેલા લોકો વાતચીત કરતા હશે કે શહેરની મુખ્ય બજારમાં ટેન્કર જેવા મોટા વાહનોને ઊભા રાખવા ન જોઈએ. જો રોડ હોય અથવા સિંગલ પટ્ટી હોય કે ડબલ પટ્ટીનો રોડ હોય, વચ્ચોવચ્ચ કોઈ પણ વાહન ઊભું હોય તો નડવાનો જ છે અવર જવર માટે, એટલે અકસ્માત થવાનો જ છે. તો વચ્ચે ટેન્કર જેવા મોટા વાહનો ઊભા ન રાખવા જોઈએ. જો ઊભા હોય તો અવર જવરમાં બીજા વાહનોને શું પડે છે, તકલીફ પડે છે. એટલે મોટા વાહનો ઊભા રાખવા ન જોઈએ. શહેરની બજારોમાં બાઇક ચાલકે પૂરપાટ ઝડપે બાઇક ન ચલાવવું જોઈએ. જો વધુ જે વસ્તી ગીચવાળી જગ્યા હોય ને, અહીંયા તો વાહનની સ્પીડ તમારે ઓછી જ કરી નાખવી જોઈએ. એટલે કે જ્યાં વધુ વસ્તી હોય ત્યાં શું છે, બાઇકની સ્પીડ ઓછી રાખવી જોઈએ તો અકસ્માત ન થાય. હેલ્મેટ પહેરેલ હોવાથી યુવાનોને વધુ ઈજા થઈ નથી, નહીં તો ગંભીર ઈજા થાત. તમારે વાહન ચલાવતી વખતે, બાઇક ચલાવતી વખતે હેલ્મેટ તો પહેરવું, જેથી રીતે આપણા જે માથાના ભાગને શું મળે છે, રક્ષણ મળે છે. એના પછીનો શું છે, ચોથો પ્રશ્ન, કે વાહન ચાલક હેલ્મેટ પહેરે તો તેને અકસ્માતમાં શું લાભ થાય. હેલ્મેટ પહેરે, ઘણાને પ્રશ્ન થશે કે હેલ્મેટ શા માટે પહેરે છે, પણ જો હેલ્મેટ પહેરો તો આપણે જ ફાયદો છે. તો હેલ્મેટ પહેરીએ તો જોઈએ આવેનો જવાબ, વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોને ધ્યાનમાં રાખી તેનું પાલન કરવું જોઈએ. વાહન ખૂબ જ ઝડપથી ચલાવવું ન જોઈએ. ચાલુ વાહને ગીત સાંભળવા જોઈએ નહીં, અથવા તો મોબાઈલ પર વાતચીત ન કરવી જોઈએ. એના પછીનો પ્રશ્ન છે કે બજારના ચિત્રમાં આનંદ પ્રોવિઝન સ્ટોરમાં કઈ કઈ વસ્તુઓ મળે છે. વિદ્યાર્થી મિત્ર, તમે આ પ્રોવિઝન સ્ટોરમાં અવારનવાર તમે ગયા જ હશો, પણ અહીંયા કઈ કઈ વસ્તુ મળે છે તે તમારે અહીંયા લખવાની રહેશે. તો કઈ કઈ પ્રોવિઝન સ્ટોરમાં વસ્તુ મળે છે, તો કે બજારના ચિત્રમાં આનંદ પ્રોવિઝન સ્ટોરમાં ખાદ્ય તેલ અને કેશ તેલ, અનાજ, કઠોળ, લોટ, સાબુ, પાવડર, બાળકો માટેના નાસ્તા, ફરસાણ તેમજ જીવન જરૂરિયાતની દરેક વસ્તુ મળે છે. દરેક ઉંમરની વ્યક્તિ માટેના ખોરાકની સામગ્રી મળે છે. ટૂંકમાં આપણે કહીએ ને તો એને કહેવાય અનાજ કરિયાણાની દુકાન. એના પછી છે, કયા કારણે અકસ્માત થયો હશે, તમારું મંતવ્ય લખો. શા માટે અકસ્માત થયો હશે, અકસ્માત થવાનું કારણ શું છે, એ તમારા મત મુજબ લખવાનો રહેશે, અથવા તો આ મુજબ લખો તો પણ ચાલે. ટેન્કર ઊભું હશે અને બાઇક ચાલકે બેધ્યાન પડે ગાડી ચલાવી હશે, ગાડી કાબૂમાં ન રહેવાથી અકસ્માત થયો હશે. અકસ્માત થવાના અનેક પ્રકારના કારણો છે, પણ આ મુખ્યત્વે શું છે, તો કે ટેન્કર વચમાં ઊભું છે અને બાઇક ચાલકે ધ્યાન નહીં રાખ્યું હોય એટલે બાઇક અને ટેન્કર વચ્ચે અકસ્માત થયું હશે. એના પછીનો છે કે બજારના ચિત્રમાં દેખાતા વાહનોનો ઉપયોગ. તમને ચિત્રમાં કેટલાક વાહનો દેખાય છે તો એ વાહનોનો ઉપયોગ તમે ક્યાં ક્યાં કરો છો ને તે લખવાનું છે. તો પહેલું શું છે, તો કે ટેન્કર. ટેન્કરનો ઉપયોગ શું છે, તો કે જરૂર જણાય ત્યાં પાણી પહોંચાડવા માટે ઉપયોગી છે. બીજું વાહન છે, તો કે પોલીસ વાહન. કોઈ અનિચ્છનીય ઘટના બની હોય ત્યાં યોગ્ય કાર્યવાહી કરવા માટે ઝડપથી પહોંચવા ઉપયોગી છે. એના પછીનું વાહન છે, તો કે 108. 108 વાહન શું ઉપયોગી છે, તો કે દર્દીને તાત્કાલિક સારવાર આપી દવાખાને પહોંચાડવા ઉપયોગી છે. દર્દીને જો દવાખાને પહોંચતા વાર લાગે અને એ દરમિયાન તેને પ્રાથમિક સારવાર મળી રહે છે, 108માં એટલે 108 વાહન શું છે, જરૂરી છે. એના પછીનું છે બસ અને રિક્ષા. બસ અને રિક્ષાનો તમારો ઉપયોગ લખવાનો છે, તો બંનેનો સાથે આવશે. મુસાફરોને તેના સ્થાને પહોંચાડવામાં ઉપયોગી થાય છે. એના પછીનું સાધન છે, વાહન છે લારી. લારી શું છે, તો કે સામાન એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવા અને પોતાના ધંધા રોજગાર માટે ઉપયોગી છે. તો આ સમગ્ર વાહનનો આપણે ઉપયોગ જોયો. એના પછીનો પ્રશ્ન નંબર છે 8. જો બસ સ્ટેશન ન હોય તો સી મુશ્કેલી પડે. આપણે ક્યાંક જવું, બસથી આપણે મુસાફર કરવું હોય તો આપણે બસ સ્ટેશન જઈએ, પણ જો એ બસ સ્ટેશન ન હોય તો આપણે કઈ કઈ મુશ્કેલી પડે, કે જો બસ સ્ટેશન ન હોય તો
બસ ચાલકે બસને ગમે ત્યાં ઊભી રાખવી પડે એને પછી મુસાફરોને ટાઢ તાપ અને વરસાદમાં ઊભા રહેવું પડે, એટલે બસ સ્ટેશન તો બનાવવું જરૂરી જ છે, નકર આટલી આટલી મુશ્કેલીઓ પડે. પછી બજારમાં થયેલા અકસ્માત સ્થળે 108 કેવી રીતે પહોંચી જશે, 108 કેવી રીતે પહોંચે, તો કે અકસ્માત સ્થળેથી કોઈએ તેણે ફોન કર્યો હશે એટલે 108 ત્યાં પહોંચી હશે. ફોન કરીએ તો શું આવે, 108 એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી શકશે. એના પછીનો પ્રશ્ન છે કે શહેરમાં નાગરિકો માટે કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે, કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે, તો કે શહેરના નાગરિકો માટે બસ સ્ટેશન, હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, શાળા, નાસ્તા હાઉસ, બાગ બગીચા વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. હવે 11મો પ્રશ્ન છે કે રાત્રે 12 કલાકથી પેટ્રોલની કિંમતમાં વધારાનો અમલ થનાર છે, તો પેટ્રોલ પંપ પર કેવું દ્રશ્ય રહેશે? અચાનક જો પેટ્રોલનો ભાવ વધી જાય તો પેટ્રોલ પંપ પર શું દ્રશ્ય રહેશે? તો કે રાત્રે 12 કલાકથી પેટ્રોલની કિંમતમાં વધારાનો અમલ થનાર છે, તો પેટ્રોલ પંપ પર વાહનોની ખૂબ જ ભીડ થઈ જશે. અચાનક આવેલા વધારા વિશે ત્યાં બધા શું કરવા માંડશે, ચર્ચા કરતા હશે, અને પેટ્રોલ પંપના કર્મચારીઓએ આવેલી ભીડને વિતરણની વ્યવસ્થા માટે દોડધામ કરતા હશે. એના પછીનો છે પ્રશ્ન નંબર બારમાં શું છે, બજારના ચિત્રમાં ટેન્કર પાછળ ઉભેલી વ્યક્તિ કોને ફોન કરી રહી છે? ચિત્રપટમાં તમને એક વ્યક્તિ દેખાય છે અને એ કોકને ફોન કરે છે, તો પ્રશ્ન એમ છે કે કોને ફોન કરે છે? તો કે બજારના ચિત્રમાં ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ 108 વાહનને ફોન કરી રહી છે. કોને ફોન કરી રહી છે? તો કે 108 વાહનને. એના પછીનો પ્રશ્ન નંબર છે 13, કોમ્પ્યુટર સેન્ટરની મુલાકાત લઈ તેનું વર્ણન કરો. તમે કોઈપણ પ્રકારના સ્થળની મુલાકાત લીધી હોય, અહીંયા કીધું છે કે કોમ્પ્યુટર સેન્ટરની મુલાકાત તમે લીધી છે, તો તેના વિશે તમારે વર્ણન કરવાનું છે. તો તેમાં શું વર્ણન આવશે કે આ ગામમાં ઓમ કોમ્પ્યુટર સેન્ટર છે. કયું સેન્ટર છે? ઓમ કોમ્પ્યુટર સેન્ટર છે. ત્યાં જઈને મેં જોયું કે 15-20 કોમ્પ્યુટર ટેબલ હતા. કેટલા હતા? કે 15-20 કોમ્પ્યુટર ટેબલ હતા. કોમ્પ્યુટર વડે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. કેના વડે અભ્યાસ કરતા હતા? કે કોમ્પ્યુટર વડે. કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર્સ સૌને મદદ કરી રહ્યા હતા. મેં કોમ્પ્યુટર સેન્ટર દ્વારા ચલાવવામાં આવતા વિવિધ કોર્સ અને તેની વ્યવસાયિક ઉપયોગિતા અંગે માહિતી મેળવી. ત્યાં કોમ્પ્યુટર ઓપરેટરે મને કોમ્પ્યુટર કઈ રીતે ઉપયોગી છે અને તેના ઉપયોગ વિશે મને સમજાવ્યા. ઇન્ટરનેટની માહિતી પણ મને આપી. કોમ્પ્યુટરમાં આવેલા બધા મેનુઓ વિશે પણ મને સમજણ આપી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા કોમ્પ્યુટરની મુલાકાત લીધી, તેના અંગે આપણે શું કર્યું છે, પ્રશ્નનો જવાબ લખેલો છે. એના પછીનો પ્રશ્ન છે, આઈ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચિત્રપાઠ પૂર્ણ થાય છે. તો આ સમગ્ર ચિત્રપાઠના પ્રશ્નનો જવાબ તમારી નોટબુકમાં લખવાના રહેશે. અસ્તું.